ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરે લીરા બોટાદ શહેરમાં જાહેરમાં દારૂ પીને બેફામ થતા નાગરિકો ગાંધીના ગુજરાતમાં હાલ દારૂબંધી ચાલી રહી છે ત્યારે બોટાદ શહેરમાં હવેલી ચોક વિસ્તારમાં એક આસામી ફૂલ દારૂ પીને બેફામ બનેલો હતો અને જાહેર રોડ પર દારૂ પી નશો કરેલી હાલતમાં અલગોટિયા ખાતું હતું ત્યારે બાજુમાંથી પોલીસ પણ પસાર થઈ રહી હતી તેમ છતાં પણ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નહીં અને જાહેરમાં આ રીતે દારૂ પી અને બેફામ બનેલા લોકો પર કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી નથી અને આ ખાડા કાન કરી પોલીસ ત્યાંથી જતી રહેલ આ રીતે જાહેરમાં દારૂ પીને બેફામ બનેલા આસામીને જોવા માટે લોકો ભેગા થઈ ગયા હતા અને કહેતા હતા કે કાયદાનું રક્ષણ કરતી પોલીસ શું કરી રહી છે અને દારૂ વેચાતો હોય તો જ આવા આસામીઓ દારૂ પી બેફામ બનતા હોય તો પોલીસ શું કરી રહી છે આમ કાયદાના ડર વગર લોકો ખુલ્લેઆમ બેફામ દારૂ પી રખડતા હોવા છતાં પોલીસ દ્વારા કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવતી નથી જાહેરમાં ખાલી દારૂની બોટલ દેશી દારૂની કોથળી પડેલી જોવા મળે છે તો દારૂ આવે છે ક્યાંથી તે એક મોટો પ્રશ્ન થાય છે શું બોટાદમાં દારૂ મળે છે તો શું પોલીસને ખબર નથી કે પછી હપ્તારાજમાં બધું લોલમ લોલ ચાલી રહ્યું છે આમ લોકોમાં ગણગણાટ શરૂ થયેલ હતો અને લોકો કહેતા હતા કે પોલીસ દ્વારા દારૂના અડ્ડાઓ જે ચાલુ છે તેની સ્થળ તપાસ કરી તાત્કાલિક બંધ કરાવવામાં આવે અને બોટાદમાં દારૂબંધીની અમલવારી કરાવે તેવી લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે આવો આ અંગે વધારે સાંભળીએ બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાના શબ્દોમાં રિપોર્ટ બાય લાલજી સોલંકી બોટાદ આમ તો આ વિષય બોટાદ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે એની રજૂઆત વારંવાર મેં માનનીય મુખ્યમંત્રી ગૃહમંત્રીને પણ કરેલી છે સાથોસાથ જિલ્લા સંકલનમાં પણ આ વિષય મેં અવારનવાર ઉપાડેલો છે લેખિતમાં પણ મૂકેલો છે અને ઘણા સમયથી જોવા મળે છે કે બોટાદ શહેર અને આજુબાજુના વિસ્તારમાં જે દારૂનું વેચાણનું જે પ્રમાણ છે એ ચિંતાજનક ખૂબ વધી રહ્યું છે એટલે પોલીસને પણ મેં આ બારામાં અવારનવાર સૂચનાઓ આપી છે કે ભાઈ આ અસામાજિક તત્વો જે છે બુટલેગરો છે એની ઉપર કંટ્રોલ કરવામાં આવે નકર આવનારા સમયમાં ફરીથી બોટાદ જિલ્લામાં લઠ્ઠાકાંડ ન સર્જાય એની પણ બોટાદ જિલ્લા પોલીસ એક તકેદારી રાખે અને જે રીતના બોટાદમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળતી જાય છે તેમાં ચોક્કસપણે આવનારા સમયમાં હું પગલાં લઈશ અને પબ્લિક મને જ્યારે કહેશે કે ભાઈ સાહેબ આ જગ્યાએ દારૂ વેચાય છે કે આ જગ્યાએ છે ચોક્કસપણે હવે જો પોલીસ ધ્યાન નહીં આપે તો પછી ધારાસભ્ય તરીકે હું ચોક્કસ પબ્લિકની સાથે રહી અને રેડ ચાલુ કરી દઈશ